અને ફોર ધ નેક્સ્ટ છે કે આપણા ઓડિયન્સ માટે બે શબ્દો કહે બધા જ અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે એમના માટે સર માટે પ્લીઝ જોરદાર તાલીઓ થઈ જાય સપ્તરંગ સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફેસ્ટ એવોર્ડ વિતરણ સમારોહમાં આપણી સૌની સાથે ઉપસ્થિત સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ શ્રી વિજયભાઈ ઠાકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અમીબેન ઉપાધ્યાય સપ્તરંગ ફિલ્મ સોસાયટીના સૌ સદસ્યશ્રીઓ ફિલ્મ જગત ક્ષેત્રે જોડાયેલા સૌ કલાકારો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર આજે ગુજરાતના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મદિવસ છે તો તેઓને પણ દિવ્ય ચેતનાને વંદન કરું છું વિશ્વ નેતા અને સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સૌથી વિકસિત રાજ્ય અને વિકાસનું રોલ મોડેલ બન્યું છે તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે પાછલા ત્રેવીસ વર્ષમાં વિકાસના રવા સીમા પ્રસ્થાપિત કર્યા છે અને વિશ્વ ફલક પર ગુજરાતની પ્રગતિને દેશને પણ ગૌરવ અપાવ્યું છે આ ત્રેવીસ વર્ષની ઉજવણી આપણે વિકાસ સપ્તાહ અને વિકાસ સપ્તાહ તરીકે ઉજવી છે આપણા કવિ નર્મદે ગાયું છે જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત હવે એ પ્રભાત એટલે વિકાસની ગાથાનું પ્રભાત છે ગુજરાતની બે હજાર એકથી શ્રી નરેન્દ્રભાઈને નેતૃત્વમાં શરૂ થયેલી વિકાસ યાત્રાને વિકાસ યાત્રાએ વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી વ્યાખ્યા બનાવી દીધી છે ગુજરાતની અસ્મિતાને ગૌરવ અને સન્માનને નવી ઊંચાઈઓ આપતો આ ઉત્સવ સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે આપણા વિકાસમાં આવેલા કેટલાય પરિવર્તનો તો એવા છે કે તેના પર કલાકો નહીં પણ દિવસોના સુધી લાંબી ચાલી શકે એટલી મોટી ફિલ્મ બની શકે છે શ્રી નરેન્દ્રભાઈએ તેમના આગવા વિઝનથી કેવી રીતે ભૂકંપ પછી કચ્છનું આર્થિક પુનર્વસન કર્યું કચ્છના રણને વિશ્વ પ્રવાસનનું તોરણ બનાવ્યું નર્મદાના નીરથી સૌરાષ્ટ્ર કચ્છની સૂકી ભૂમિને હરિયાળી બનાવી અને દુષ્કાળને ભૂતકાળ બનાવ્યો વાયબ્રન્ટ સમિટથી ગુજરાતને બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવ્યું ગુજરાત હવે આજે ગ્રીન એનર્જી અને સેમી કન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે આવા તો કેટલાય ઉદાહરણો મળી આવશે આ વિષય ઉપર ડોક્યુમેન્ટ્રીઝ તો બને જ છે પણ આવા કથાનક સાથેની ફિલ્મો પણ યુવા નિર્માતા કલાકારો બનાવે એવી આપણી નેમ છે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પરિણામદાયી પ્રયાસો થયા છે અને તેના ફળરૂપે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સતત વિકાસ કરી રહી છે વડાપ્રધાનશ્રીએ વિકાસ બી વિરાસત બી મંત્ર આપીને વૈશ્વિક વિકાસ સાધવાની સાથે લોક સંસ્કૃતિને પણ જીવંત રાખવાનું આગું વિઝન વિકસાવ્યું છે આપણે સૌ પણ આપણી સંસ્કૃતિને વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરીને એમાં મહત્વનું યોગદાન આપીએ ગુજરાત સમૃદ્ધ વારસો સાંસ્કૃતિક અને કથાઓની ભૂમિ છે તેણે અનેક પેઢીઓને પ્રેરણા આપી છે આજનો આ કાર્યક્રમ પણ તેની ઉજવણી કરવાનો અનેરો અવસર છે આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યુવાને એકદમ નવા ફિલ્મકારોને પ્રોત્સાહન આપીને ગુજરાતી સિનેમાની સાથે ભારતીય સિને જગતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની એક ઇવેન્ટ નથી વિવિધ સંસ્કૃતિઓને જોડતો અને સર્જનાત્મક શક્તિને દર્શાવતો સેતુ પણ છે ફિલ્મ અને કલા જગતની ઉજવણીના આવા મહત્વપૂર્ણ કાર્યક્રમના આયોજન માટે સપ્તરંગને અભિનંદન પાઠવું છું આપણા માટે આવે સારા વાક્યો તો ગમે ને બધાને આપણા માટે આમ આલ્બમ આપણે જોતા હોઈએ ને લગ્નનું કોઈનું બી તો આપણે આલ્બમ નથી જોતા આપણો ફોટો ક્યાં આવે અહીંયા આપણે ફતા ફટાફટ ફરે અને આપણો આવે એટલે પછી આપણે થોડી વાર જોઈએ કે હા હવે બરાબર છે આલ્બમ નહીં તો ત્યાં સુધી આલ્બમ જોવાની મજા ના આવે અને જો ભૂલથી એકે ફોટો ના આવ્યો હોય તો આપણે કેવું મગજ જાય આપણને બધાને ખબર છે પણ ફિલ્મ જગત અને ફિલ્મ જગત માટે જે રીતની દ્રષ્ટિ કેળવાઈ ગઈ છે એ દ્રષ્ટિમાંથી બહાર બધાને લાવવાનું દાયિત્વ સૌની ઉપર છે લોકોએ એટલું બધું જેને કહી શકાય કે ફેમિલી સાથે બેસીને કોઈ માણી જ ના શકે એવું આખું પીરસવાનું એવું શરૂ કરી દીધું છે અને એના કારણે માનસિકતા અને આપણે રોજ છાપા સવારે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એવી ભૂલ કે જે કોઈ કરી જ ના શકે શિક્ષકો ટીચરો પ્રિન્સિપલો આ બધાને કેવી રીતે આવું આવી શકે કે જેણે ભવિષ્ય બનાવવાનું છે એના હાથમાં એની જવાબદારી છે ભવિષ્ય કેળવવાની જવાબદારી છે હવે એ લોકો આની અંદર પડી જાય કે જેમાં ગુનાહિત પ્રવૃત્તિ સુધી પહોંચી જાય અને એમાં એ માનસિકતામાંથી આપણે બધાએ ભેગા થઈ અને આપણે બહાર લાવવા જ પડશે આપણે ભલે જેટલું વેસ્ટન વેસ્ટન કરીને આપણે જેટલું કર્યું એટલું સારું હોય એ ગમે તેની પાસેથી સ્વીકારે દુશ્મનમાંથી પણ સારી વસ્તુ આપણે લઈએ પણ એક ધમ જેને કહી શકાય અહીંયાથી હમણાં ફિલ્મને જે એવોર્ડ આપ્યો તો જે દીકરીઓ માટેની માનસિકતા બનેલી છે કારણ કે એ સાયન્ટિફિક વસ્તુ છે પણ ધાર્મિક રીતે જોડી દઈને અંધશ્રદ્ધાની રીતે જોડી દઈને એને હજુ પણ ક્યાંક ને ક્યાંક કોઈ ગામ છે કે ક્યાંક સમાજ છે તો એ એને પકડી રાખે છે તો એમાંથી મુક્તિ માટે સારી રીતે સમજાય એ રીતે આપણે એને મૂકવું જોઈએ અને એ રીતે મૂક્યું હશે મેં ફિલ્મ જોઈ નથી પણ મેં તો અહીંયા એમનો એક કે ભાઈ એમનો કોન્સેપ્ટ શું હતો એ પૂછ્યું એટલે એમણે કીધું તો આ આપણી આ બધા મગજમાં રાખો કે ભાઈ આપણને શું સારું ને શું ખોટું એ શરૂઆતથી તો ખબર હોતી નથી પણ જેટલું તમે સારું મૂકતા જ હશો એટલું પેલું ભૂલાતું જ કારણ કે છે જ નહીં એમાં સારા વટ એમાં સંતોષ થાયો જ નથી સારું લાંબો સમય ટકે એવું છે સાચું આપણે કહીએ છીએ કે સાચું છેક સુધી ટકે તો સાચી વસ્તુ છે તમે જે મૂકી રહ્યા છો એ સાચું મૂકી રહ્યા છો એ લાંબા સમય સુધી ચાલશે એટલે સત્ય ટકવાનું છે અને ટકાવવાનું છે ક્યાંક આપણે રસ્તો ચૂક્યા હોય તો પાછા આપણે બધા ભેગા થઈને પાછો સેટ કરી દઈએ સારો રસ્તો આપણી પાસે છે તમે લોકો કરી શકો એમ છો આપણે ફિલ્મ જોતા હોઈએ તો શરૂઆતથી જ આપણને આમ પેલો વિલન આવે તો કેવું આમ ભૂમિકા જેની એવી હોય કે તમને ગુસ્સો ગુસ્સો લાવી દે પણ ખરેખર જે સમજ્યો છે એ બહાર આવીને શું ચર્ચા કરશે કે એણે રોલ એનો બહુ સારી રીતે અદા કરો છો એના એક્સપ્રેસન એના એવા હતા કે તમને ગુસ્સો આવે બાકી ખરેખર વ્યક્તિત્વ એવું નથી એ આપણને બધાએ ને અમારા કરતાં કરતા તમને વધારે ખબર છે કે જે જે રોલ કરી રહ્યો છે એ રોલ કરવા માટે કે ભાઈ લોકો સમજી શકે એના માટેની વાત છે તો એ ધ્યાનમાં રાખીને કારણ કે તમારું કરેલું કેટલા બધા ફોલો કરે છે એટલે તમે જે કરશો તમે જે બતાવશો એ ઘણાના મગજ ઉપર અસર કરી દે છે અને એ થીમ ના આધારે જ બનાવતા હોઈએ આપણે ફિલ્મ તો નાની નાની બનાવીશું પણ સારી અત્યારે કોઈની પાસે ટાઈમ નથી પાછો એટલે આ શોર્ટ ફિલ્મ વાળું ખૂબ સારું કેટલા ટાઈમની છે આ બધી ફિલ્મો શોર્ટ ફિલ્મ કેટલો ટાઈમ દસ થી પચાસ મિનિટ પંદર મિનિટ ઓ આનાથી ઉત્તમ કઈ નહીં પાંચ સાત જોઈ શકે જુદી જુદી જોઈ શકે એટલે ખૂબ સારી રીતે તમે આગળ વધો ફિલ્મ જગત માટે રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર તરીકે એના જે આપવાના હશે ક્યાંક વધતું ઓછું પડતું હશે સારી રીતે તમારે આગળ વધવા માટે કંઈ તકલીફ પડતી હશે તો સરકાર તમારી જોડે છે નવા કલાકાર જે પણ હોય એ બધા જ કાલે હું એક માં ગયો હતો ત્યાંય બી મેં કીધું હતું કે ભાઈ આપણને ઘણી વખત એવું થાય કે ભાઈ આ બિલ્ડિંગ લાઈન છે કે કાપડનો વેપાર કરતા હોત કેટલા બધા લોકો અત્યાર સુધી કરતા જ હોય ને તો આપણે નવી એન્ટ્રી કેવી રીતે કરવી આપણને એમ થાય કે યાર આટલા બધાની વચ્ચે હું કેવી રીતે પહોંચી વળીશ પણ પહોંચી વળાય ને કોન્ફિડન્સ છે ને હા એટલે પહોંચી જ વળાય તો તમે એન્ટર થશો તો કોઈક આગળ ખસશે જગ્યા થશે એટલે ખૂબ સારી રીતે આગળ વધીએ આપણે અને બે હજાર સુડતાલીસમાં જે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત બનાવવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત ભાવનાને જન્મ સબળ બનાવવા ગુજરાતી ફિલ્મ અને કલાકારો અગ્રિમ ભૂમિકા નિભાવશે એ મને વિશ્વાસ છે આવનારા વર્ષોમાં ગુજરાતને વિશ્વ ફલક ઉપર નામના અપાવે એવી વધુ ને વધુ ફિલ્મોનું નિર્માણ આપ સૌ કરતા રહેશો એવી અપેક્ષા અને ફરી એકવાર એવોર્ડ મેળવનાર સૌને અભિનંદન પાઠવી વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત એકવાર ખૂબ બધી તાળીઓથી વધાવી લઈએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ સુવર્ણ શબ્દોને ધન્યવાદ સર તમારી ઉપસ્થિતિ અમારા માટે ખૂબ મૂલ્યવાન છે